ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધાને? મજામાં છે ને? જય શ્રી કૃષ્ણ. આપણે જય શ્રી કૃષ્ણ તો બોલ્યા જ નહીં. ચાલો આજે આપણે ગુજરાતીમાં પાછી નવી નવી વસ્તુ શીખવાના છે, બરાબર? આપણી ગુજરાતી છે. ચાલો ચાલો જલ્દી જલ્દી એને ઓપન કરીએ. વેરી ગુડ. અરે ફા, આ બધું વર્ક તો આપણે કેટલું સરસ કરી લીધું. હવે એની અંદર આપણે કેટલું સરસ મજાનું બીજું વર્ક કર્યું છે એ ખબર છે તમને? ચાલો, આ શું છે? કોને યાદ છે? મને ખબર છે તમને યાદ છે. ક, કમળનો ક. પણ મેં તમને પહેલાં જ કીધું હતું કે ખાલી કમળના કથી થાય નહીં, કથી તો ઘણા બધા શબ્દો થાય છે. ક, કથી શું થાય? ચાલો, ક કલમ ન ક, ક કમળ ન ક, ક કબૂતર ન ક. શીખી ગયા ને આપણે? વેરી ગુડ. ચલો એના પછી આપણે બીજો કયો શબ્દ શીખ્યા? ખ, ખ ખટારાનો ખ, ખ ખડિયાનો ખ, ખ ખજૂરનો ખ. વેરી ગુડ. ચલો એના પછી શું શીખ્યા? ગ ગણપતિનો ગ, ગ ગણવેશનો ગ, ગ ગધેડાનો ગ, ગ ગલગોટાનો ગ. શીખી ગયા ને? વેરી ગુડ. ચાલો એના પછી શું શીખ્યા આપણે? ખ ખરનો ખ, ચ પછી ઘ ઘડિયાળનો ઘ, ને ઘ ઘરેણાનો ઘ. વેરી ગુડ. એના પછી ચ ચકલીનો ચ, ચ ચકડોળનો ચ, ચ ચમચીનો ચ. વેરી ગુડ. હવે આજે શું શીખશું આપણે? કોને ખબર છે? વેરી ગુડ. છ છત્રીનો છ. શું કામ આપણે છ છત્રીનો છ શીખશું ખબર છે તમને? અત્યારે શેની સિઝન ચાલે છે? અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે. ને ચોમાસાની સિઝનમાં શું પડે છે? હા, ચોમાસાની સિઝનમાં વરસાદ પડે છે. અને વરસાદમાં આપણે પલળી ન જાય એટલા માટે આપણે શેની જરૂર પડે? છ છત્રીનો છ. પછી આપણે બધા ગામડે જઈએ, બરોબર? તો ગામડે શું હોય છે? છ છકડાનો છ. અને આપણા મમ્મી રસોઈ શેનાથી સુધારે છે? મતલબ શાક સુધારવાનું હોય, સરસ મજાનું સફરજન સુધારવાનું હોય તો છ છરીનો છ. કેટલા બધા છથી અક્ષર બન્યા છે, બન્યા છે ને છથી અક્ષર. વેરી ગુડ. હવે શું કરવાનું છે? આપણે નવો નવો સરસ મજાનો છ છત્રીનો છ આપણને બોલતા તો આવડે છે, પણ હજે આપણે શું કરવાનું છે? હવે આપણે છ છત્રીનો છ લખતા પણ શીખવાનું છે, બરોબર? શીખશું ને લખતા? ચાલો સૌથી પહેલા કઉ કર્યું, સાવ નાનોકડો કઉ કરવાનો, એટલે નાનો અમથો વણાક કરવાનો છે, બરોબર ને? પછી ત્યાંથી લઈ, જો બોલપેન નથી ઉપાડવાની મતલબ તમારે પેન્સિલથી લખવાનું દ. અલે આ તો દ થઈ ગયો, છ છત્રીનો છો થયો? નહીં, છ છત્રીનો છો થયો નથી. તો આપણે ફરી પાછું કરશું. ચાલો બોલપેન કે પેન્સિલ કોઈએ ઉપાડવાની નથી. વેરી ગુડ. હજી છ છત્રીનો છ થયો છે? ના, હજી છ છત્રીનો છ નથી થયો. તો ફરી પાછું, ચાલો પેલો ક ત્યાંથી લઈને બીજો ક, હજી પણ છ છત્રીનો છ થયો નથી. વેરી ગુડ. ચાલો ફરીથી કરશું આપણે. પેલો ક ત્યાંથી બીજો કને થોડોક વધારે એક લાંબી લીટી કરવાની, છતાં પણ છ છત્રીનો છ થયો કે ના? હજી પણ છ છત્રીનો છ થયો નથી. ચાલો હજી પાછી શરૂઆત કરીએ. હા,
છ છત્રીનો છ, પેલો કઉ કરશું, બીજું કઉ કરીને વળી પાછું આપણે સરસ મજાનો એક લાંબો લીટો કર્યો, છતાં પણ હજી છ છત્રીનો છ થતો નથી. વળી પાછી શરૂઆત કરીએ, કઉ કર્યો, બીજો કઉ કર્યો, અને હા હવે છ છત્રી છ થયો તો કે ના, હજી છ છત્રીનો છ થતો નથી. ચાલો હવે આપણે પાછી શરૂઆત કરી, હજી ન થતો હવે આપણે છત્રી છ બનાવવા માટે શું કરશું જોજો. પહેલાં કઉથી લઈ, બીજા કઉથી લઈ, ને જે લીટો હતો ને સરસ મજાનો ઊંચો લઈ જાય, અને આપણે જલેબીનો આમ જલેબી કેમ વળેલી હોય એમ વાળી દેશું. અરે વાહ, આ તો છ છત્રીનો છ થઈ ગયો, વેરી ગુડ. કેટલો સહેલો છે છત્રીનો છ. હવે શું કરશું આપણે, હવે આપણે બોલતા જશું અને લાગતા જશું. છ છત્રીનો છ, છ છત્રીનો છ, છ છત્રીનો છ, છ છત્રીનો છ, વેરી ગુડ. ચાલો આપણે છત્રી છ બોલ્યા ને, હવે છકડાને લેશું. હા જોજો, છ છકડાનો છ, છ છકડાનો છ, છ છકડાનો છ, વેરી ગુડ. હવે એના પછી છ છકડાનો છ, છ છકડાનો છ, વેરી ગુડ. હવે પછી કોનો વારો, છરીનો. જોજો, છ છરીનો છ, છ છરીનો છ, છ છરીનો છ, છ છરીનો છ, વેરી ગુડ. ચાલો ફરીથી. હા, છ છત્રીનો છ, છ છકડાનો છ, છ છરીનો છ. ચાલો ફરી પાછું. હા, છ છકડાનો છ, છ છત્રીનો છ, છ છરીનો છ. લે આ તો કેટલું સરસ મજાનું સહેલું સહેલું છે, આવડી ગયું ને. ચાલો ફરીથી. છ છત્રીનો છ, છ છકડાનો છ, છ છરીનો છ. ફરીથી, છ છકડાનો છ, છ છત્રીનો છ, છ છરીનો છ, વેરી ગુડ. છ છકડાનો છ, છ છત્રીનો છ, છ છરીનો છ. ફરીથી, છ છકડાનો છ, છ છત્રીનો છ, છ છરીનો છ. કેટલું સહેલું છે, છે ને કેટલું સહેલું. વેરી ગુડ. હજી એક લાઈન આપણે લખશું, બોલતા જશું અને લખતા જશું. છ છત્રીનો છ, છ છત્રીનો છ, છ છકડાનો છ, છ છકડાનો છ, છ છરીનો છ, છ છરીનો છ, વેરી ગુડ. ચાલો, છ છત્રીનો છ, છ છત્રીનો છ, છ છકડાનો છ, છ છકડાનો છ, છ છરીનો છ, છ છરીનો છ, વેરી ગુડ. ફરીથી, છ છત્રીનો છ, છ છત્રીનો છ, છ છકડાનો છ, છ છકડાનો છ, છ છરીનો છ, છ છરીનો છ. હજી એક વખત, છ છત્રીનો છ, છ છત્રીનો છ, છ છકડાનો છ, છ છકડાનો છ, છ છરીનો છ. ચાલો કેટલું સરસ આપણે લખ્યું છે. હવે બાકી બધાનું વર્ક તમારે શેમાં કરવાનું છે, ઘરે કરવાનું છે. શેમાં? હોમવર્કમાં. બરોબર,
ચાલો હવે એનું બાજુનું પેજ, પેજ નંબર કેટલામું? પેજ નંબર 11મું. ચાલો કાઢો બધા પેજ નંબર 11. હવે આમાં આપણે શું કરવાનું છે ખબર છે? ખાનામાં આપેલ મૂળાક્ષર શોધી તેમાં દર્શાવેલ રંગ પૂરવાના છે, બરોબર? હવે તમારે શું કરવાનું છે ખબર છે? જો આમાં શું છે, કયો શબ્દ છે, કયો મૂળાક્ષર આપેલો છે? ક, કબૂતરનો ક. પછી નીચે ખ, ખટારાનો ખ. એના પછી ક, છો ક, કબૂતરનો ક. પછી ગ, ગણપતિનો ગ. પછી ક, કબૂતરનો ક. અને ચ, ચકલીનો છ. આપેલું છે ને તમને આવી રીતના, બરોબર છે? તો હવે આમાં શું કીધું છે? ચલો, કબૂતરના કમાં કેવો કલર કરેલો છે? લાલ કલર. પછી ગણપતિના ગમાં કેવો કલર કરેલો છે? લીલો કલર. ચકલીના ચમાં કેવો કલર કરેલો છે? ગુલાબી કલર. પછી ખ, ખટારાના ખમાં કેવો કલર કરેલો છે? બ્લુ કલર. અને ઘ, ઘરનો ઘ, એમાં કેવો કલર કરાવેલો છે? પીળો કલર. તો તમારે આ વસ્તુ છે ને જાતે કરવાની છે, હું તમને ખાલી સમજાવું છું. જો આમાં ગ, ગણપતિનો ગ છે ને, એમાં લીલો કલર કરવાનો છે. તો આ લાઈનમાં કઈ જગ્યાએ ગણપતિનો ગ આવ્યો છે? આર્યો. અને બીજે ક્યાં છે? આર્યો. વેરી ગુડ. તો એક આ જગ્યાએ અને બીજો અહીંયા. તો તમારે એમાં ગણપતિનો ગ ગોતવાનો છે અને કેવો કલર કરવાનો છે? લીલો કલર કરવાનો છે. સરસ. ચાલો એના પછી શું છે? ચ, ચકલીનો છ, બરોબર? તો ચકલીના ચમાં તો કે તમે જોઈ શકો બાળકો, ચકલીના ચમાં તો કે કેવો કલર છે? હું તો ભૂલી ગઈ પાછી, તમને યાદ છે? ઓકે, ચકલીના ચમાં ગુલાબી કલર છે. તો ગુલાબી કલર ક્યાં કરવાનો? ગોતો ગોતો ચકલીન છો. આ છે? નહીં. આ છે? નહીં. આ છે? હા, વેરી ગુડ. તો અહીંયા કેવો કલર કરવાનો? ગુલાબી કલર કરવાનો. એના પછી હા, તો અહીંયા કેવો કલર કરવાનો? ગુલાબી કલર કરવાનો. વેરી ગુડ. એના પછી ખ, ખટારાનો ખ. ખટારાના ખમાં કેવો કલર છે? તો કે ખટારાના ખમાં બ્લુ કલર છે, બરોબર છે? તો તમારે ખ, ખટારાનો ખ ગોતવાનો. ક્યાં ગયો, ક્યાં ગયો? અહીંયા છે? નથી, નથી. ચલો વાંદરાભાઈ, નીચે ઉતરો, નીચે ઉતરો. આર્યો. ખ, ખટારાનો ખ. તો એમાં કેવો કલર કરવાનો આપણે? બ્લુ કલર. પાછા નીચે ઉતરો, નીચે ઉતરો, નીચે ઉતરો. આ તો ખટારાનો ખ છે? નહીં, આ તો ગણપતિનો ખ છે. તો પાછા વાંદરાભાઈ, નીચે ઉતરા, નીચે ઉતરા, જલ્દી. અરે વાહ, ચાલો, આ ખ, ખટારાનો ખ છે, બરોબર? સરસ મજાનો ખટારાનો ખ છે. તો આપણે ત્યાં કેવો કલર કરવાનો છે? કોણ કહેશે? હા, વેરી ગુડ, બ્લુ કલર કરવાનો છે. ચાલો વાંદરાભાઈ, નીચે ઉતરો, નીચે ઉતરો. અહીંયા ખટારાનો ખ છે? નહીં. ચાલો હવે આપણે પછી જોવાનું, આ શું આપ્યું છે? ઘ, ઘરનો ઘ. ચાલો વાંદરાભાઈ, ચાલ્યા 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 ચાલ્યા. આ ઘ, ઘરનો ઘ છે? નહીં. તો એના પછી પાછા વાંદરાભાઈ, નીચે આવ્યા, નીચે આવ્યા, જલ્દી જલ્દી. અરે વાહ, આ ઘ, ઘરનો ઘ છે? નહીં, આ પણ ઘ, ઘરનો ઘ નથી. ચલો વાંદરાભાઈ, નીચે ઉતરા, નીચે ઉતરા, જલ્દી જલ્દી. આ ઘરનો ઘ છે? હા, વેરી ગુડ, આ ઘ, ઘરનો ઘ છે. તો એમાં આપણે કેવો કલર કરવાનો છે? પીળો કલર કરવાનો છે. વેરી ગુડ. પીળા કલરને અંગ્રેજીમાં શું કહેવાય? યલો. ચાલો પાછા વાંદરાભાઈ, નીચે ઉતરા. આ ઘરનો ઘ છે? તો કે નહીં. તો ચાલો ચાલો ચાલો. હા, આ શું છે? આ ઘ, ઘરનો ઘ છે. વાંદરાભાઈ, અહીંયા આપણે કેવો કલર કરશું? પીળો કલર કરશું. તો આ બધા કલર તમને જેવા સરસ મજાના સમજાવ્યા છે ને, એવા જ તમારે સરસ મજાના કલર આમાં કરવાના છે. ચલો એના પછી નીચે આવ્યા. હવે શું કરવાનું છે ખબર છે તમને? હવે તમારે જોવો, સરખા મૂળાક્ષર શોધો, બરોબર? તો અહીંયા કેટલા બધા જીરફ આપેલા છે જોવો જલ્દી. અહીંયા પણ કેટલા બધા કંગારુ આપેલા છે, આપેલા છે ને કંગારુ. હવે શું કરવાનું છે? ગ, ગણપતિનો ગ. ક, કલમનો ક. છ, છત્રીનો છ. ચ, ચકલીનો ચ. ઘ, ઘરનો ઘ.
કેટલા બધા સરખા મૂળાક્ષર આપેલા છે, કક્કાના અક્ષર આપેલા છે ને. હવે આપણે શું કરવાનું ખબર છે? જો આ જીરાફભાઈ સાથે પેર બનાવી, પેર એટલે આપણે એને જોડવાના છે. તો હવે અહીંયા બીજું શું છે? ક, કમળનો ક. તો હવે આમાં ચેક કરવાનું, આમાં કમળનો ક ક્યાં છે? ચાલો આપણે જોડીએ જોડીએ, ચાલો 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 જોડીએ જોડીએ જોડીએ. અરે વાહ, વેરી ગુડ. ચાલો એના પછી શું છે? છ, છત્રી નો છ. ચાલો ક્યાં છે છત્રી? ગોતો ગોતો ગોતો, આર્યા છત્રી ભાઈ. ચાલો એની સાથે જોઈન કરો. ચલો ચલો, વેરી ગુડ. એના પછી ચ, ચકલી નો છ. ક્યાં છે ચકલી? આર્યુ. ચલો દોડો દોડો, જલ્દી 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 ભાગો ભાગો ભાગો, વેરી ગુડ. અને એના પછી ઘઘર નો ઘ. ક્યાં છે ઘઘર નો ઘ? આર્યો. વેરી ગુડ. જો બાળકો, આપણે આજે બે પેજ કર્યા છે, આ બે પેજ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ચલો જય શ્રી કૃષ્ણ બાળકો.